નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. આજરોજ સિદ્ધપુરમાં વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું અદ્યતન સુવિધાથી સજ્જનું શુભારંભ કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10-12 લોકો દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. રાજ્યભરના પત્રકાર સંગઠનો અને મીડિયા જગત દ્વારા કરવામાં આવી ઘોર નિંદા. સોનાના દાગીના પર હવેથી ફરજિયાત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા હોડમાર્ક યુનિટ IDHU ID લખવાનું ફરજિયાત કરવામાં આવતા ઈડર શહેર ચોકસી સોની એસોસિએશન દ્વારા દુકાનો એક દિવસ બંધ પાડી વિરોધ દર્શાવ્યો. પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવમાં નર્મદાના પાણી કેનાલમાંથી પાણી પહોંચાડવાનું લોકાર્પણ રાજ્યના મંત્રી જયદેવસિંહ પરમારના વરંદ હસ્તે કરવામાં આવ્યું. શ્રાવણ માસના ત્રીજા સોમવારે આજે આપણે વાત કરીશું પંચમહાલ જિલ્લાના કાકરપુર નજીક આવેલા રતનપુર ગામના રત્નેશ્વર મહાદેવની, જ્યાં આ મંદિરનું શિવલિંગનું છે અનોખું મહત્વ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામેથી ડીજેના તાલે રણુજા જતા સંઘને ગામજનો દ્વારા અબીલ ગુલાલની સોરો વચ્ચે કુમકુમ તિલક કરી પગપાળા નીકળેલ સંઘને શુભેચ્છાઓ પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વિવિધ વિસ્તારો, બજાર સહિત સંવેદન વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલા મોરજલ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર ગામમાં રક્ષાબંધનનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. અહીં સાંજના સમયે હરિયાળું દોડ એટલે કે હળદોડ થાય છે અને ખાસ રીતે અહીં આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલો આવશે તેનું ભવિષ્ય જોવામાં આવે છે. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ જિલ્લામાં આજથી નવા માધાપર પોલીસ સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો છે. ભુજ શહેર બી ડિવિઝનમાંથી માધાપર પોલીસ સ્ટેશનને અલગ કરવામાં આવ્યું છે, ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ પોલીસ સ્ટેશન પથકનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામની રાજનગર શાળા અને દલપુર પ્રાથમિક શાળા સાથે ભેરવી દેવા સામે વિરોધના સૂર ઉઠ્યા છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પત્ર પાઠવી શાળાને મર્જ કરવાનો હુકુમ રદ કરવા માગણી કરી છે. પ્રાંતિજના મજરા ખાતે ચુડવેલોનો ઉપદ્રવ વધતા રોજિંદા કામકાજમાં તકલીફો પડતા લોકો તાહીમામ પોકારી ઉઠ્યા છે, તો દવાનો છંટકાવ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. પ્રાંતિજના બોડિયા અને બોભા ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યનો કમિશનરને પત્ર, ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વિનાની ઇમારતોના સીલ ખોલવા માંગ. નવરંગપુરાની મહિલા ડોક્ટરને નકલી પોલીસ કર્મીએ 27 વખત કોલ કરી ધમકીઓ આપી. ગોમતીપુરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું. ગર્ભમાં રહેલી બાળકી અને સારવાર દરમિયાન માતાનું મોત. ગુજરાતમાં દારૂબંધી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી મંજૂર. 12 ઓક્ટોબરે સુનાવણી. સર્વેક્ષણમાં ખોટી રીતે શિક્ષકોનો વધુ આંકડો બતાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ. આનંદાલય 5 સપ્ટેમ્બર 2021 થી અભિયાન શરૂ. ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું સોમવારે પરિણામ.
બંધ થઈ ગયેલું મારું વિધવા પેન્શન આ મારા ભાઈએ જ ચાલુ કર્યું. જસીબેન, તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.